પુરાના શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચંદલા ગલી યુવક મંડળ દ્વારા સતત 135માં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં દાનવીર સુરતીઓને જોડવા માટેનું આહવાન કરાયું છે. આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કોઈ ને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરાય જ છે, જેની સમગ્ર માહિતી ટ્રસ્ટના આગેવાન તેમજ સભ્યો દ્વારા અપાઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રક્ત એ શરીર માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ એવા ઘણા બાળકો, એવા ઘણા વ્યક્તિઓ આપણા સમાજની અંદર આપણી સાથે જીવન જીવે છે, જેમને આપણા કરતાં કદાચ વધારે આ રક્તની મહત્વતા વિશે જાગૃત છે કે તેઓ જાણકાર છે. હવે આવું કેમ? તમે એક શબ્દ સાંભળ્યો હશે, થેલેસેમિયા, હિમોફેલિયા. તો મિત્રો, આ એવા શબ્દો છે જે વિચારી પણ આપણે નથી શકતા, પરંતુ એવા બાળકો કે જેની સાથે જીવન જીવી રહ્યા છે. હવે તો સરકાર પણ ખૂબ જાગૃત થઈ છે, લોકોને અવેરનેસ આપવામાં આવી રહ્યું છે, પરંતુ એવી સંસ્થા સુરતની અંદર એવી સંસ્થા કામ કરે છે કે જે કોઈ પણ લાભ વગર, કોઈ પણ પોતાના એક એક્સપેક્ટેશન્સ વગર કામ કરે છે, અને એક એવું કામ કરે છે જેની જાણ આપણને સૌ કોઈને હોવું જોઈએ. ચેનલ આઈ વિટનેસની ટીમ સાથે હું દ્રષ્ટિ આવી પહોંચી છું આ એનજીઓની મુલાકાતે, કે જે ખરેખર આપ સૌ કોઈએ પણ જાણવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે સુરત શહેરની અંદર ઘણા બધા લોકો એવા છે જે કંઈક અન્યો માટે કરી બેસવા માટે ખરેખર તત્પર હોય છે. આપણે રક્ત દાન કેન્દ્ર પણ ખૂબ સાંભળ્યું છે, ઘણા બધા એવા સંસ્થાઓ પણ છે કે જે રક્તદાન કરે છે, પરંતુ એક પ્રોપર ઉદ્દેશ્ય સાથે જે સંસ્થા કામ કરે છે, રક્તદાનનો એક આઈડિયા, એક આખો કોન્સેપ્ટ રજૂ કરે છે, અને બાદમાં પણ સેવા કાર્ય કરે છે. શું છે આખી આ એનજીઓ, કઈ રીતે કામ કરે છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ચાંદલાગઢ યુવક મંડળ અને શ્રી અતિલક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના બટુકાકા વતી યોગેશ, આપણે આઈ વિટનેસની ટીમને આવકારું છું અમારા આ થેલેસેમિયા સેન્ટર ઉપર. સર, આ જે થેલેસેમિયા રોગ છે એ વિષય પર બે લાઇન આપ જણાવશો કે જેથી અમારા જે દર્શક મિત્રો છે એ પણ જાણી શકે? થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે. માતા અને પિતા બંનેના શરીરમાંથી રક્તને વિકારને લગતી આ એક બીમારી છે, જેનો એકમાત્ર ઈલાજ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. આ ઈલાજની કિંમત અંદાજે 15 લાખથી વધારે થવા જાય છે. તે દરમિયાન હંગામી ધોરણે નિયમિત રીતે દર 21 દિવસે જો દર્દીને નિયમિત રીતે લોહી ચડાવવામાં આવે તો એ લોકોની આજીવન, એ લોકોનું આયુષ્ય વધી શકે છે. તો આજે તમારી સંસ્થા જે કઈ રીતે કાર્યરત છે, કેવી રીતે, કારણ કે બ્લડ ડોનેશન તો આપણે સુરતની અંદર ઘણા બધા જોઈએ છે, તો આપની સંસ્થા જે કરે છે તો એ કઈ રીતે અલગ પડે છે, કઈ રીતે તમે લાભાર્થીઓને મદદ પહોંચાડો છો, તમને કેટલા બ્લડ યુનિટની જરૂર રહે છે? આ એક બહુ જ મહત્વનો સવાલ છે કે રક્તદાન એક એવી કુદરતી વસ્તુ છે કે જેના દ્વારા બીજાને જીવન આપી શકાય છે. થેલેસેમિયાના બાળકોને વર્ષમાં અંદાજે 15 વાર, કમસેકમ 15 વાર રક્તની જરૂર પડે છે. તો આપણી આ જે અમારી જીઆઈ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થા વતી બટુકાકા જે કામ કરી રહ્યા છે, તો રક્તદાન દ્વારા આ લોકોને વધારે ને વધારે લોકોને અમારી આપણી તરફ આકર્ષીને વધારે ને વધારે દર્દીઓની નવજીવન બક્ષી શકાય, એને માટે આ 35મું વર્ષ છે સતત કે જેમાં રક્તદાન ક્ષેત્રે અમે અવિરતપણે અગ્રગણ્ય કામ કરી રહ્યા છે, અને જેના દ્વારા આવા બાળકોની જિંદગી લંબાવી શકાય એના માટેના સતત પ્રયત્નો ચાલુ છે. તમે એવું કીધું કે થેલેસેમિયા બાળકોને અહીંયા બ્લડ ચડાવવામાં આવે છે, તો તમે કઈ રીતે લોકોને આવકારો છો કે લોકો અહીંયા આવે, તમારી સાથે કનેક્ટિવિટી કરે અને બાદમાં બ્લડ ડોનેટ કરે? એક બહુ નાના અમથા પ્રસંગમાંથી આ ઘટનાની શરૂઆત થયેલી હતી. અમારા બધાના ગુરુ, રક્તગુરુ શ્રી અંકુરભાઈ શાહ એ શરૂઆત કરી હતી, અને ધીમે ધીમે એક આ બીજમાંથી વટવૃક્ષ બન્યું. નિયમિત રીતે વર્ષમાં 4 રક્તદાન શિબિરોનું આયોજન કરતા જેટલા લોકો છે, 35 વર્ષથી કાર્યરત હોય એવી ભારતમાં બીજી કોઈ સંસ્થા નથી, સતત કાર્યરત હોય. અને જેવી રીતે જ્યોતસે જ્યોત જલે તેવી રીતે શ્રી અંકુરભાઈ શાહના પ્રયત્નોથી ડોનરો આવતા ગયા, અને એવું કહી શકાય અંકુરભાઈ માટે કે મેં અકેલા ચલા થા જાની મેં મંજિલ મગર, લોક જુડતે ગયે, કારવા બનતા ગયા. અમારું આજે હવે રક્તદાનના સંદર્ભમાં ખાસ ચાંદલા ગલી યુવક મંડળની એક ખાસિયત એ છે કે આપણા આ સુરત શહેરના જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે, જેવા દરેક રક્તદાતાઓના અમે ઋણી છીએ જ, આપણા આ રક્તદાન શિબિરોની ખાસિયત એ છે કે 3 પેઢીથી રક્તદાન કરવાનું ચાલુ હોય એવા 3 કુટુંબો આપણી સાથે જોડાયેલા છે. મતલબ કે એક રક્તદાતા રક્તદાન કરે છે, એમનો દીકરો કરે છે, અને એમના દીકરાનો પણ દીકરો કરે છે. એ આપણે આ સંસ્થા માટે એક ગૌરવની વાત છે.
સર, તમે કીધું કે થેલેસેમિયાના બાળકોને આપણે રક્ત ચડાવીએ છીએ, પરંતુ એ પછી પણ એમની બોડીમાં કોઈ ચેન્જીસ આવતા હશે, કઈ રીતે મદદ કરો છો? જ્યારે દર્દીઓના રક્તને રક્ત ચડાવવામાં આવે છે ત્યારે રક્તદાન રક્તને કારણે શરીરમાં બીજા બધા જે તત્વો દાખલ થાય છે રક્તના જરૂરી તત્વો ઉપરાંત, તો એને કારણે શરીરમાં કેટલાક ફેરફારો થાય છે અને એને લગતા કેટલાક ચોક્કસ પેથોલોજીકલ ટેસ્ટ કરાવવાના રહે છે. અને ફક્ત આપણું સુરતનું આ થેલેસેમિયા સેન્ટર જ એવું છે કે જેમાં આ બધા પેથોલોજીકલ ટેસ્ટ નિયમિતપણે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે ફ્રી કરાવવામાં આવે છે. ભારતની અન્ય કોઈ આવી સેવાભાવી સંસ્થામાં પેથોલોજીકલ ટેસ્ટને લગતા કોઈ જ સગવડ કે સુવિધાઓ નથી. તો આવનારા દિવસોમાં આપ શું બ્લડ ડોનેશનનો કેમ્પ યોજવા જઈ રહ્યા છો? કઈ રીતે આપ લોકોને આકર્ષો? શું લાગે છે કે કેટલા યુનિટ તમે એકત્રિત કરી શકશો? આ છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવી આ સંસ્થા દ્વારા લગભગ 1800 જેટલા રક્તદાન શિબિરોનું આયોજન થઈ ચૂકેલું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં, અને 1,05,000 જેટલા રક્ત એકમોને આપણે શહેરમાં કન્ટ્રીબ્યુટ કરી ચૂકેલા છીએ. નવા નવા રક્તદાતાઓ જોડાતા જાય અને આ દર્દીઓને નવું જીવન મળે એને માટે સ્વૈચ્છિક રીતે રક્તદાતાઓ આગળ આવે તે બહુ જ જરૂરી છે. અને ફક્ત હું એવું કહેવા માંગીશ કે કોઈને નવું જીવન બક્ષવાની જે આપણી ક્ષમતા છે ભગવાને ફક્ત મનુષ્યોને જ આપી છે, તો કોઈને નવું જીવન બક્ષવા માટે તમારે ડૉક્ટર કે ભગવાન બનવાનું જરૂરી નથી. સ્વૈચ્છિક રીતે તમે આગળ આવો અને અમારો ફક્ત એ જ હેતુ છે કે વધારે ને વધારે રક્તદાતાઓ પોતાની રીતે આગળ આવે અને રક્તદાનમાં બીજા બધાને પણ જોડતા જાય એવી અહીંયાથી હું અપીલ કરું છું. હું આપણે આ આઈ વિટનેસ ચેનલની માધ્યમથી હું એ ખાસ અપીલ કરવા માગું છું કે સતત 135મો કેમ્પ આ શનિવાર તારીખ 23 અને રવિવાર તારીખ 24 રક્તદાન શિબિર થવા જઈ રહ્યો છે ગોપીપુરા કાયસની વાડી સુભાષ ચોક પોલીસ ચોકીની સામે. તો વધારે ને વધારે લોકો આ રક્તદાન શિબિરમાં સામેલ થઈને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા આગળ આવે તેના માટે હું ખાસ અપીલ કરું છું. મારું નામ અંકુરભાઈ શાહ. અમે જે રક્તદાન શિબિરો કરીએ છીએ તે ફક્ત થેલેસેમિયા બચાવવા માટે, કારણ કે મારી પાસે 250થી ઉપર બાળકો છે જેની અમે વિનામૂલ્યે સેવા કરીએ છીએ. અમને દર મહિને 300થી 350 બોટલ જોઈએ, વર્ષે 3,500-4,000 યુનિટ રક્તદાન અમને જોઈએ. તો આ બચાવવા માટે હું દરેક રક્તદાતાઓને અપીલ કરું છું કે વધુ ને વધુ રક્તદાન કરે, કે જેઓ થેલેસેમિયા બાળક છે, સિકલસેલવાળા બાળકો છે, કેન્સરવાળા બાળકો છે, જેને આપણે મદદરૂપ થઈ શકીએ. તો આજની તારીખમાં જે શોર્ટેજ ચાલી રહી છે તો એને પૂરી કરવા માટે સૌ આગળ પડતો ભાગ ભજવે અને રક્તદાન શિબિરો જ્યાં જ્યાં થતા હોય ત્યાં લોકો સહજ સહકાર આપવા નમ્ર વિનંતી. થેલેસેમિયા બાળકોને માટે જે બ્લડ ચડાવવામાં આવે એનાથી શરીરમાં આયરન ઉત્પન્ન થાય છે, તો જે એ આયરનને નાશ કરવા માટેની જે ગોળીઓ આવે છે, જે ઇન્જેક્શનો આવે છે, તે આ સંસ્થા વિનામૂલ્યે આ બાળકોને પૂરી પાડે છે, જે દરેકને માટે સ્વાસ્થ્ય માટે સારી છે. તો હાલમાં કેટલા બાળકો અહીંયા આ જે ટ્રસ્ટ છે એની અંદર સારવાર? હાલમાં મારી પાસે 235થી વધુ બાળકો છે ને એ લોકોને અમે આયરનની દવાઓ વિનામૂલ્યે આપીએ છીએ. તો ખૂબ એક સારી બાબત આપણે જાણી કે કોઈને નવજીવન આપવા માટે આપણે ડૉક્ટર બનવાની જરૂર નથી, આપણે ભગવાન બનવાની જરૂર નથી, ફક્ત આપણે આપણું રક્તનું દાન કરીએ તો ખરેખર કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ આવી શકે. તો આવનારા કેમ્પમાં આપણે સૌ કોઈ સુરતીઓ જોડાઈએ અને આ એક ભગીરથ કાર્ય છે જેનો ભાગ આપણે બનીએ. કેમેરામેન અવિશ્વડગે સાથે હું દ્રષ્ટિ, ચેનલ આઈ વિટનેસ. આ હતા અત્યાર સુધીના.